સુરતના ના સેવાભાવી વ્યક્તિના જન્મદિવસ નિમિત્તે અનોખી રીતે ઉજવણી કરીને સમાજની પ્રેરણા આપી હતી. વૃક્ષ પ્રેમી સંસ્થા દ્વારા વૃક્ષ ઉછેર અભિયાન શરૂ કરાયું હતું. હાલમાં કોરોનાની મહામારી વચ્ચે ઓક્સિજન તાકી જરૂર પડી રહી છે અને શહેરમાં આંસુ દવામાં પણ વધારો થઈ રહ્યો છે. તેનું મુખ્ય કારણ એક જ છે, વૃક્ષનો અભાવ. ત્યારે સુરતમાં કાર્યરત ગ્રીન આર્મી દ્વારા અવારનવાર વખત વૃક્ષ જી ગ્રીન આર્મી ગ્રુપની જો હું વાત કરું તો તુલસી કાકા અને હીરા કાકા આ બંને ટ્રીમેન છે અને તેમણે પોતાના માર્ગદર્શન હેઠળ ગ્રીન આર્મી ગ્રુપ કરીને ખૂબ સરસ ઊભું કર્યું છે અને આ 2016થી શરૂ થયેલું આ ગ્રુપમાં 180થી પણ વધુ લોકો જોડાયેલા છે. આ ગ્રીન આર્મી ગ્રુપના સભ્ય એટલે મનસુખભાઈ આસોદરિયા, વૃક્ષ પ્રેમી, આ બધા સભ્યો ખૂબ સારું કામ કરે છે. મહાનગરપાલિકાનું જે કામ હોય છે એનાથી પણ વિશેષ આ ગ્રીન આર્મી ગ્રુપ શહેરને હળિયાળું, સ્વચ્છ અને વધુમાં વધુ ગ્રીન બને તે માટેનું આ ગ્રુપ સતત કામ કરતું રહે છે. મનસુખભાઈ કાસોદરિયાની વાત કરું તો તેમનો આજે જન્મદિવસ છે અને તેમણે જન્મદિવસ એક અલગ જ રીતે ઉજવીને લોકોને ખૂબ સારો પર્યાવરણ લક્ષી સંદેશ આપ્યો છે. તેમણે પોતાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન અને ઘર ઘર વૃક્ષનો ઉછેર થાય એ અભિયાન અંતર્ગત એ જે એમણે આજે પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે અને અન્ય લોકોને પણ આવી જ પ્રેરણા આપી છે કે આજે જ્યારે આપણને ઓક્સિજનનું મહત્ત્વ સમજાયું છે, કુદરત જ્યારે આપણને મફત ઓક્સિજન આપતી હતી ત્યારે એનું આપણે કદર કરી નથી અને આ કોરોના કાળમાં આપણને ખબર પડી છે કે ઓક્સિજન આપણા માટે કેટલું મહત્ત્વનું છે. તો આ ગ્રુપ તો 2016થી જ ઓક્સિજન સભર વૃક્ષોનું જતન અને ઉછેર કરે છે અને આ અભિયાન અંતર્ગત જ તેમણે આજે પોતાનો જન્મદિવસ પણ ઉજવીને લોકોને, શહેરવાસીઓને પણ સંદેશો આપ્યો છે કે ઘરે ઘરે તમે વૃક્ષનો ઉછેર કરો, તમારા જન્મદિવસ નિમિત્તે ખોટા ખર્ચાઓ ન કરી અને વૃક્ષનું વધારે જતન થાય તેવું આ ગ્રુપનો આગ્રહ છે અને શહેરીજનોને પણ સંદેશો છે. અસ્તુ, ધન્યવાદ.